આપણા દેશમાં ફેફસાના કેન્સર એટલે લંગ કેન્સર પછી સૌથી વધુ કયા કેન્સર જોવા મળે છે? થ્રોટ કેન્સર જે ટોબેકોના લીધે થતું હોય છે, ચીક કેન્સર જે ટોબેકોના લીધે થતું હોય છે, એના પછી પ્રોસ્ટેટ કેન્સરનો નંબર આવે છે. શું પ્રોસ્ટેટ કેન્સર ફક્ત પુરુષોને જ થાય છે? હા, પ્રોસ્ટેટ એક સેક્સ ગ્લેન્ડ છે, એ ફક્ત પુરુષોને હોય છે. અગર મારી સેક્સ લાઈફ વધારે એક્ટિવ હશે તો શું મને પ્રોસ્ટેટ કેન્સર થવાના ચાન્સીસ ઓછા હશે? બિલકુલ નહીં. સેક્સ લાઈફ અને પ્રોસ્ટેટ કેન્સર ને કોઈ સંબંધ નથી. શું પ્રોસ્ટેટ કેન્સર થશે તો મને નપુંસકતા આવી જશે? આપણે જો અર્લી કેન્સર ડિટેક્ટ કરીએ તો આપણે એનું નર્વ છે એ પ્રિઝર્વ કરી શકીએ, તો નપુંસકતા આવે નહીં. પણ જો લેટ હોય તો આપણે સેક્રિફાઈસ કરવું પડે, તો પછી નપુંસકતા આવવાની શક્યતા ખરી. એક વખત પ્રોસ્ટેટ કેન્સર થઈ જાય છે પછી શું હું મારી પેશાબ નહીં રોકી શકું? બિલકુલ નહીં. અમારે ત્યાં આગળ 95% લોકો જેનું પ્રોસ્ટેટનું ઓપરેશન કર્યું હોય છે, દે આર કોન્ટિનન્ટ, એમને પેશાબનો ફૂલ કંટ્રોલ છે. પ્રોસ્ટેટ કેન્સર ફક્ત એક ઉંમર પછી જ લોકોને થાય છે? તદ્દન સાચી વાત છે. 60 વર્ષ પછી એ થવાની શક્યતા વધારે હોય છે. શું પ્રોસ્ટેટ કેન્સર વારસાગત છે? એનો મતલબ કે અગર મારા પપ્પા કે મારા દાદાને હશે તો મને થવાના ચાન્સીસ વધારે છે? જરૂરી. ફેમિલી હિસ્ટ્રી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો પપ્પા અથવા દાદાને હોય તો છોકરાને પણ થવાની શક્યતા છે. પણ એ ઉપરાંત જો ફેમિલીની અંદર બ્રેસ્ટ કેન્સર લેડીઝમાં હોય અથવા ઓવરિયન કેન્સર લેડીઝમાં હોય અથવા રેક્ટલ કેન્સર જો હોય તો પણ પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા વધારે હોય. જો કોઈને પ્રોસ્ટેટ કેન્સર થાય છે તો એમનો જીવ જવાની શક્યતા તો નાને બરાબર હોય ને, કારણ કે પ્રોસ્ટેટ કેન્સર તો કેટલું નાનું કેન્સર થયું. ના, પ્રોસ્ટેટ કેન્સર નું ડેથ આ ડિપેન્ડ અને એ કયા સ્ટેજ ઉપર છે એના પર આધાર રાખે. જો સ્ટેજ 1 અને 2 અથવા 3ની શરૂઆત હોય તો એમાં જીવ જતો નથી. પણ એડવાન્સ કેન્સર હોય તો પછી એમાં મૃત્યુ થવાની શક્યતા વધારે હોય છે. કોઈ પણ વ્યક્તિને જો પ્રોસ્ટેટ કેન્સર છે તો એ કઈ રીતે ખબર પડે? અર્લી પ્રોસ્ટેટ કેન્સરના કોઈ પ્રકારના ચિહ્નો નથી હોતા. જ્યારે ચિહ્નો આવે છે ત્યારે કોઈક વાર પેશાબમાં લોહી જાય અથવા એ જ્યારે પસર્યું હોય, હાડકામાં પસર્યું હોય તો હાડકાનો દુખાવો થાય, અથવા લંગ્સમાં પસર્યું હોય તો કંઈ એનો પ્રોબ્લેમ થાય, એના લીધે ખબર પડે કે આપણને પ્રોસ્ટેટ કેન્સર છે. પણ ત્યાં સુધીમાં બહુ લેટ થઈ ગયું હોય. ના ભાઈ ના, મારે તો લેટ બી નથી કરવું અને મારે પ્રોસ્ટેટ કેન્સર જોઈતું જ નથી, તો એના માટે મારે શું કરવાનું? એના માટે હું થોડામાં જવાબ નહીં આપી શકું, તમારે આખો વિડીયો જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર અને છેલ્લા થોડા સમયમાં પ્રોસ્ટેટ કેન્સર આ શબ્દ આપણે બહુ જ સાંભળ્યો હશે. પણ પ્રોસ્ટેટ કેન્સરની માહિતી ના હોવાને કારણે, એ માહિતીના અભાવને કારણે બહુ જ બધા લોકોનું પ્રોસ્ટેટ કેન્સર લેટ ડિટેક્ટ થાય છે અને એના લીધે બહુ જ લોકો જેમનું કેન્સર ક્યોર થઈ શકે એ નથી થતું. એટલે જ આજે પ્રોસ્ટેટ કેન્સરના ઘણા બધા પ્રશ્નો મને થયા છે અને આ દરેક પ્રશ્ન પૂછવા માટે આ ફિલ્ડના કદાચ સૌથી મોટા એક્સપર્ટ ગણાતા એવા ડોક્ટર મહેશ દેસાઈ સાથે હું આવ્યો છું. થેન્ક યુ સો મચ સર, તમે મને સમય આપ્યો છે. આપણા રાજ્યમાં કે આખા દેશમાં કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિને કિડનીને લઈને કે યુરોલોજીને લઈને કોઈ પણ પ્રશ્ન થાય ને તો એક જ જગ્યા યાદ આવે છે, આપણા દેશનું સૌથી સારામાં સારું એડવાન્સ કિડની હોસ્પિટલ મુલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ જે નડિયાદમાં સ્થિત છે. એ મુલજીભાઈ યુરોલોજીકલ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી એ છે ડોક્ટર મહેશ દેસાઈ. એટલું જ નહીં, ચીફ યુરોલોજિસ્ટ છે અને 1980માં જ્યારે મુલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં પહેલું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું એ ટીમના પણ ભાગ હતા સર. સરનો 50 વર્ષથી વધુનો યુરોલોજી ફિલ્ડમાં જે એક્સપિરિયન્સ રહ્યો છે ને એમાં સરને પુષ્કળ અવોર્ડ્સ મળ્યા છે. પણ સૌથી યાદગાર અવોર્ડ જે કહી શકીએ આપણે તો એ છે ડોક્ટર બીસી રોય એવોર્ડ, જે એમને 2000ના સાલમાં મળ્યો હતો અને એ પણ આપણા ત્યારના રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના હાથે. એના સિવાય સરે અત્યાર સુધી જે મુલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં 3750 જેટલા કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે એમાંથી 2300 સરે કરેલા છે. એટલું જ નહીં, પ્રોસ્ટેટ કેન્સરમાં 1000થી વધુ ઓપરેશન કરીને લોકોને સાજા કર્યા છે, 700 જેટલા કિડની કેન્સરના કેસીસ સોલ્વ કર્યા છે જેમાં કિડનીને કાઢવી પડી છે અને 370 જેટલા કિડની કેન્સરના એવા ઓપરેશન કર્યા છે જેમાં એમણે કિડનીને બચાવી છે અને ટ્યુમરને કાઢ્યું છે. સર, પહેલો સવાલ જે હું તમને પૂછવા માંગુ છું એ છે કે પ્રોસ્ટેટ કેન્સર હોય શું અને કેમ અત્યારે આપણે બધાએ પ્રોસ્ટેટ કેન્સરની વાત કરવી જોઈએ? પ્રોસ્ટેટ જે છે એ મેલને પુરુષને એ સેક્સ ગ્લેન્ડ છે. જેવી રીતે સ્ત્રીઓમાં યુટરસ હોય છે એવું પુરુષોમાં પ્રોસ્ટેટ હોય છે અને એ વીર્ય બનાવતું હોય છે અને એ પ્રોસ્ટેટ મૂત્રાશય અને પેશાબની નળીના વચ્ચે હોય છે
અને એની અંદર જ્યારે એ ઉંમરને લીધે વધારો વધુ હોય ત્યારે અમુક લોકોને એના અમુક ભાગમાં પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા હોય છે. એકચ્યુઅલી એવું જોવામાં આવ્યું છે કે માઇક્રોસ્કોપિક એવિડન્સ ઓફ પ્રોસ્ટેટ કેન્સર 30% લોકોને હોય છે, પણ એ વધતા નથી. 80 વર્ષના લોકોનું જે પોસ્ટમોર્ટમ કર્યું ફોર કોઈ પણ રીઝન, એ લોકોમાં 80% લોકોને માઇક્રોસ્કોપિક એવિડન્સ ઓફ પ્રોસ્ટેટ કેન્સર મળ્યું. પણ આ કેન્સર લેટન્ટ હોય છે, એ વધતું નથી, પણ અમુક ટાઈમે કંઈ પણ કારણસર એ વધે ત્યારે એ પ્રોસ્ટેટ કેન્સર બહાર આવે અને એ આપણને તકલીફ આપે. એ ઉપરાંત શું થયું કે આપણી ઉંમર વધતી ગઈ. જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્ટ થયા ત્યારે 47 વર્ષ આપણી ઉંમર હતી લાઈફ એક્સપેક્ટન્સી, અને અત્યારે તો 75 યર્સ છે. અને આ પ્રોસ્ટેટ કેન્સર જે છે એ 60 વર્ષ પછી થાય, એટલે આપણે આ પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરવા લાગ્યા. એટલે અમે ખેડા ડિસ્ટ્રિક્ટની અંદર બધે ઠેકાણે કેમ્પ્સ કર્યા પ્રોસ્ટેટના નિદાન માટે, પ્રોસ્ટેટના રોગ માટે. પણ ત્રીજી વસ્તુ હતું કે આપણે શોધી કાઢવું હતું કે આપણે ત્યાં પ્રોસ્ટેટ કેવી છે. અને અમે જ્યારે જ્યારે લીધું ત્યારે સ્ટેટિસ્ટિક માટે અમારે વિલેજ નક્કી કરવા પડ્યા, અને વિલેજની અંદર આખા વિલેજમાં તપાસ કરીએ, એમાંથી જે લોકો સાઈડ ઉપર હોય લગભગ 200 લીટર 6-7 હજારની વસ્તીનું ગામડું હોય એમાં 200 જેટલા માણસો હોય, એમને બધું ટેસ્ટ કર્યું, PSA કર્યા, તપાસ્યા અને ટ્રાન્સરેક્ટલ કર્યું. આ જે ફોલોઅપ કર્યા એમાં 6% લોકોને પ્રોસ્ટેટ કેન્સર નીકળ્યું. એટલે 6 માણસોને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા કરી. એટલે હિસાબ મારીએ તો દર 16 વ્યક્તિએ એક જણને પ્રોસ્ટેટ કેન્સર હોય 60 વર્ષની ઉંમર પછી, અને એટલે જ આ ટેસ્ટ કરાવવું પડે. કરેક્ટ. અને અમેરિકામાં દર 8ના વ્યક્તિએ એક જણને કેન્સર હોય છે. એટલે આપણે થોડા એ છીએ, પરંતુ પણ આપણામાં કેન્સરનું પ્રમાણ છે. હવે સર, આ પ્રોસ્ટેટ કેન્સર શું છે તો મને ખબર પડી ગઈ, પણ પ્રોસ્ટેટ શું હોય અને એમાં કયા કયા રોગ થઈ શકે? હવે પ્રોસ્ટેટ છે એ ફક્ત પુરુષોને જ હોય, અને એના 4 ભાગ હોય. એક તો ટ્રાન્ઝિશનલ ઝોન, એક તો પેરિફરલ ઝોન, એક તો સેન્ટ્રલ ઝોન અને એન્ટિરિયર ફાઇબ્રોમસ્ક્યુલર સ્ટ્રોમા. આ ચારેય જણનું ડેવલપમેન્ટ જેનેટિકલી ડિફરન્ટ છે, યુ નો, અને ડેવલપમેન્ટ વાઇઝ. અને સેન્ટ્રલ ઝોન અને એન્ટિરિયર ફાઇબ્રોમસ્ક્યુલર એની અંદર કોઈ રોગ નથી. પેરિફરલ ઝોનની અંદર કેન્સર થાય, ઇન્ફેક્શન થાય. અને બીપી ટ્રાન્ઝિશનલ ઝોનની અંદર બિનાઇન એનલાર્જ પ્રોસ્ટેટ થાય, જે દરેક પુરુષને થતો જ, એ ઉંમરને લીધે તકલીફ છે. આંખે મોતીઓ આવે, વાળ ધોળા થાય ત્યારે આ પ્રોસ્ટેટ થવાની શક્યતા હોય, એ BPH કહેવાય. અને એ વખતે એમાં સિમ્પટમ્સ હોય. બસ એ લક્ષણો શું હોય સર, મારે એ જાણવું? વેરી ગુડ ક્વેશ્ચન. બીકોઝ આ જે BPH છે એની અંદર સિમ્પટમ્સ યુરિનરી પેશેજ ના આવે, રાતના 2-3 વાર ઉઠવું પડે, પિશાબ લાગે તો તમે રોકી ન શકો, દોડવું પડે, અથવા થતાં થતાં 1-2 ટીપા પડી જાય, અથવા તે પિશાબ કરવા જાઓ બાથરૂમમાં તો થોડી વાર રાહ જોવી પડે અને પછી પિશાબ થાય. પહેલાં પિશાબની ધાર લાંબી થતી હતી, હવે એ નજીક આવવા લાગે, પછી ટુકડે ટુકડે આવવા લાગે, અને પિશાબ કર્યા પછી પણ લાગે કે હજુ પિશાબ કરવાની ઈચ્છા છે. આ બધા સિમ્પટમ છે, અને આ સિમ્પટમ્સ આપણે કેટેગરાઇઝ કરી શકીએ. એકચ્યુઅલી એના ઇન્ટરેસ્ટિંગલી કે અમેરિકન યુરોલોજી એસોસિએશને આનો સિમ્પટમ સ્કોર કાઢ્યો, અને WHOએ આપણને કીધું કે તમે આને ગુજરાતી કરો, અને અમે આનો એક ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું. અમે પેશન્ટને જ આપીએ કે પેશન્ટ પોતાની જાતે જ એ કરે કે આમાં સિમ્પટમ્સ કેવા છે, અને એનું ગ્રેડિંગ હોય 1, 2, 3, 4, અને પછી કાઉન્ટ કરીએ. જો 6ની અંદર હોય કે 8ની અંદર હોય તો બહુ સિમ્પટમ નહીં, પણ જો 8થી વધારે હોય તો અર્લી સિમ્પટમ, પણ 14થી ઉપર હોય તો ઇટ ઇઝ અ સિમ્પટમ વિચ રિક્વાયર્સ અ ટ્રીટમેન્ટ. સર, જે આ જાતે ચેક કરવાનું સિમ્પટમનું કાગળિયું કીધું છે, એ કાગળિયું અત્યારે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ લો અને તમે પણ ચેક કરી શકો કે BPHના લક્ષણો તમને છે કે નહીં, અને શું તમારે કોઈ ડોક્ટરને બતાવવાની જરૂરત છે કે નહીં. હવે સર, BPHના સિમ્પટમ્સ તો તમે કહી દીધા, પણ આ પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો શું હોય છે? અર્લી પ્રોસ્ટેટ કેન્સરના કોઈ લક્ષણ નથી હોતા, બિલકુલ નહીં. અને એમાં ફક્ત તમને ડાઉટ હોય, સપોઝ કે તમારી ઉંમર 60 વર્ષની હોય અને તમારે હેલ્થ ચેકઅપ કરાવવો હોય તો તમે હવે PSA કરી શકો, અને PSA વધારે આવે તો પ્રોસ્ટેટ ચેક કરી શકો. પ્રોસ્ટેટ કેન્સરના કોઈ લક્ષણો જ નથી એટલે એડવાન્સ સ્ટેજમાં જ મને ખબર પડશે કે મને પ્રોસ્ટેટ કેન્સર છે. તો સર, મારે આ પ્રોસ્ટેટ કેન્સર નથી જોઈતું, તો એવા સંજોગોમાં મારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? એક્સરસાઇઝ કરી શકો, જે એક્સરસાઇઝ કરવાથી પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ ઓછું થાય છે એ જોવામાં આવ્યું છે. સેકન્ડ થિંગ, ડાયટની અંદર નોન વેજીટેરિયન, એસ્પેશિયલી મીટ,
અથવા રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ, આ ખાવાથી પ્રોસ્ટેટ કેન્સર વધતું હોય છે. થર્ડ વસ્તુ ઓબેસિટી. જો ઓબેસિટી વધારે હોય તો તમારે પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. થર્ડ થિંગ ઇઝ લેક ઓફ સનલાઇટ. આપણે ત્યાં તો સનલાઇટ બહુ જ છે, એટલે એકચ્યુઅલી સનલાઇટ ઇઝ વેરી પ્રોટેક્ટિવ. વિટામિન ડી ઇઝ પ્રોટેક્ટિવ ટુ ધ પ્રોસ્ટેટ કેન્સર. પણ તમે જો આખો દિવસ અંદર જ રૂમમાં જ બેઠા હોય અને એર કન્ડિશનમાં જ બેઠા હોય અને બહાર તડકામાં જતા જ ન હોય અને તમને સૂર્ય પ્રકાશ ન મળે, તો પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા વધારે છે. આટલી વસ્તુઓ તો ધ્યાન હવે 100% રાખવાની, પણ આ વસ્તુઓ ધ્યાન રાખ્યા પછી પણ કેવા લોકોને પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો વધારે હોય છે? વેરી ગુડ ક્વેશ્ચન. આઈ થિંક ફર્સ્ટ ઇઝ એજ. જો 60 વર્ષ ઉપર એજ હોય તો આઈ થિંક ઇરિસ્પેક્ટિવ કે ગમે તે હોય, પણ બધાએ ચેકઅપ કરાવી દેવું જોઈએ. એમાં તમારે ફક્ત ડાયાબિટીસ ચેક કરતા હોય એ પ્રમાણે બ્લડ આપીને પીએસએ ચેક કરી લેવું એ બહુ ડિફિકલ્ટ હતી. સેકન્ડ વસ્તુ, જો ફેમિલી હિસ્ટ્રી હોય, ઘરમાં ફાધરને કે દાદાને પ્રોસ્ટેટ કેન્સર થયું હોય અથવા ઘરમાં કોઈને બ્રેસ્ટ કેન્સર અથવા ઓવરિયન કેન્સર થયું હોય, તો તમારે મારા દ્રષ્ટિ પ્રમાણે 45 વર્ષથી જ પીએસએ કરવાનો. કદાચિત 45 વર્ષે નોર્મલ આવે, પણ  47 વર્ષે થોડો વધ્યો હોય કે 48 વર્ષે થોડો વધ્યો હોય તો મને ડાઉટ જાય અને હું બાયોપ્સી કરી શકું. સો એજ, ફેમિલી હિસ્ટ્રી, રેસ. હવે રેસમાં આપણે ઇન્ડિયનમાં અહીંયા તો બધા એક જ લાગે છે, તો આપણે એથનિકલી જુદા છીએ, પણ આપણે રિસર્ચ નથી કર્યું કે સાઉથ ઇન્ડિયન જે છે અને નોર્થ ઇન્ડિયન છે એમાં શું ફરક છે. પણ અમેરિકામાં કર્યું છે. વ્હાઇટ ઇન્ડિયન અને બ્લેક અમેરિકન, એ વ્હાઇટ અમેરિકન્સ અને બ્લેક અમેરિકનની અંદર ઘણો બધો ડિફરન્સ છે. બ્લેક અમેરિકન્સ આર મોર પ્રોન ફોર કેન્સર પ્રોસ્ટેટ, અને એમનું કેન્સર મોર એગ્રેસિવ હોય. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે જાપાનીઝ છે એ એકદમ ઓછામાં ઓછું હોય છે કેન્સર, આપણે ઇન બિટવીન છીએ, પણ આપણે ત્યાં છે એ અમારો અનુભવ કહે છે. સર, પ્રોસ્ટેટ કેન્સર અને બીજા બધા જે કેન્સર હોય છે એમાં કોઈ ફરક ખરો? મારા નસીબમાં કેન્સર હોય અને હું ભગવાનને પ્રાર્થના કરતો, ભગવાન કહે કે ભાઈ લા તું સારો છે પણ તું કેન્સર માગી લે, અને તારા નસીબમાં કેન્સર છે તો હું પ્રોસ્ટેટ કેન્સર માગું. કારણ કે પ્રોસ્ટેટ કેન્સર આ બહુ સ્લો છે. આજે 1 મિલીમીટર હોય એનું 2 મિલીમીટર થતાં 2 વર્ષ લાગે, 2 નું 4 થતાં 2 વર્ષ લાગે. ડબલિંગ ટાઈમ કહીએ અમે અમારા ભાષામાં, એને 2 વર્ષ લાગે. અને એનું સ્ટેજ પણ બહુ લાંબો ચાલે અને એ બહાર આવતા 8-9 વર્ષ થઈ જાય, અને ધેન વી હેવ અ ગુડ લીડ ટાઈમ. અને એ કરવા એનાથી આપણે એને ટ્રીટમેન્ટ સારી રીતે આપી શકીએ. ઇવન નાવ એડવાન્સ કેન્સર થઈ ગયું હોય તો આપણે ત્યાં એટલી બધી દવાઓ શોધાઈ ગઈ છે જે અહીંયા મેન્યુફેક્ચર થાય છે, ઇવન ગુજરાતમાં મેન્યુફેક્ચર થાય છે, તો એમાંથી આપણે ટ્રીટ કરી શકીએ અને પેશન્ટને કંટ્રોલ કરી, કદાચિત મટાડીને શકીએ પણ કંટ્રોલ કરી શકીએ, અર્લી સ્ટેજમાં મટાડી શકીએ. આપણે ત્યાં સર્જરી, લેપ્રોસ્કોપિક, રોબોટિક બધું આવી ગયું છે, પરંતુ લેટ સ્ટેજમાં પણ દવાથી કંટ્રોલ કરી શકીએ. મારું કહેવું એવું છે કે લોકો ગુજરી જાય છે એ બીજા કારણથી ગુજરી જાય છે, વિથ કેન્સર, નોટ બીકોઝ ઓફ કેન્સર. હવે સર, અત્યાર સુધી તો મને એટલું ખબર પડી કે આ એડવાન્સ સ્ટેજ જે તમે કીધું ત્યાં સુધી ના પહોંચવા દેવું હોય તો આ કેન્સરને જેટલું વહેલા આપણે પકડી શકીએ એટલું વહેલા પકડી લેવું જોઈએ. તો એના માટે આપણે શું કરી શકીએ કે વધુમાં વધુ લોકોને આ કેન્સરની માહિતી હોય? હવે આ અગત્યનું છે કે બિકોઝ અર્લી કેન્સરને કોઈ કારણ નથી, કોઈ જાતમાં સિમ્ટમ નથી, તો પછી આપણને નોલેજ આપીને જ ખબર પડે. અને ઘરમાં કોઈને થયું હોય તો ખબર પડે. તો પછી અમેરિકન યુરોલોજી એસોસિએશને પેશન્ટ એજ્યુકેશન માટે, અવેરનેસ માટે એક બધી ચોપડીઓ એમને દરેક સબ્જેક્ટ ઉપર અને યુરોલોજીમાં પણ દરેક ભાગ ઉપર, એમાં પ્રોસ્ટેટ કેન્સરનું સૌથી મોટું એમને આખું પબ્લિશ કર્યું છે. અને અમે અપ્રોચ થયા એમને અને એમને કીધું કે મને આને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવું છે, અને એમને કીધું કે તમે કરી શકો, અને એમનું જે કંઈ હોય એ બધું કર્યું અમે, અને એમને મને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપ્યું. અને એ ટ્રાન્સલેશન ખરેખર વાંચવા જેવું છે. એ અમેરિકન ગુજરાતી છે પરંતુ આપણે સમજી શકીએ એવું છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે દરેક વ્યક્તિએ આ વાંચવું જોઈએ, જેથી એને ખબર પડે કે પ્રોસ્ટેટ કેન્સર શું છે, કેવી રીતે ડિટેક્ટ થાય. એની શરૂઆત તો તમે જ કરી શકો. તમે જ્યારે અમારી પાસે આવો તો અમે આગળ વધી શકીએ, પણ પહેલો સ્ટેપ ઇઝ યોર્સ.
તમે જ પહેલો પગલું મૂકો, પછી અમે આગળ વધીએ, અને પછી બધી જ ટ્રીટમેન્ટો અવેલેબલ છે. સરે જે આ બુકલેટની વાત કરી, જે અમેરિકન ન્યુરોલોજિકલ એસોસિએશન દ્વારા ઇન્ફોર્મેશનની બુકલેટ ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ કરી છે, એ બુકલેટ સરે મને સ્ટાર્ટિંગમાં જ કહી દીધું હતું કે એ ફ્રી ઓફ કોસ્ટ દરેક વ્યક્તિને આપવા ઈચ્છે છે જે વ્યક્તિને આ માહિતીની જરૂરત હોય. એટલે જો તમને સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એ નંબર ઉપર તમે કોલ કરશો, તમારી ઇન્ફોર્મેશન આપશો, એડ્રેસ આપશો, તો ફ્રી ઓફ કોસ્ટ આ બુકલેટ તમને કુરિયરથી મળી જશે. અને અગર તમે કોઈ પણ વેબસાઇટ એક્સેસ કરી શકો છો તો સ્ક્રીન ઉપર દેખાય છે એ વેબસાઇટ ઉપર જઈને તમે આ બુકલેટ ઓનલાઈન માધ્યમથી પણ વાંચી શકશો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી છે. હવે સર, એક વખત તમે નિદાન કરી દો છો કે પ્રોસ્ટેટ કેન્સર જ છે, તો એના પછી સીધું ઓપરેશન જ કરવું પડે? ના, આ તો તમે નિદાન કર્યું, હજુ તો તમારે સ્ટેજિંગ કરવાનું છે. ના, સ્ટેજિંગ એટલે શું કે પ્રોસ્ટેટ કેન્સર કેટલું વધ્યું છે. પહેલું એ કે તમે પીએસએ તમે ચેક કર્યું પણ તમે કંઈ ખબર નથી, એટલે પીએસસીથી આપણા એમાં તમે બાયોપ્સી કરી અને બાયોપ્સી પછી તમને ખબર પડે કે આ પ્રોસ્ટેટ કેન્સર જે છે એ પ્રોસ્ટેટમાં કેટલું છે. એટલે અમે સ્ટેજ કરીએ કે આ T1 T2 છે તો એના માટે ઓપરેશન, T3 હોય તો કદાચ દવા આપી પણ છતાં પણ અમે એનું ઓપરેશન કરી શકીએ, પણ જો બહાર ગયું હોય તો ઓપરેશન ન થાય. એના માટે હવે પછી બીજી ટ્રીટમેન્ટ હોય અને એ હાર્મોનલ ટ્રીટમેન્ટ છે. હાર્મોનલ ટ્રીટમેન્ટ, કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, રેડિએશન, એટલે એટલા બધા આપણી પાસે આર્મામેન્ટેરિયમ છે કે કેન્સરને મારવા માટે, એટલે કોઈ પણ સ્ટેજ ઉપર આપણે કરી શકીએ. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે એ દવાઓની ટ્રીટમેન્ટની અસર આવે ત્યારે કે આપણે એ સ્ટેજ પ્રમાણે એ દવા આપીએ. તો પણ જો યંગ પેશન્ટ હોય અને પ્રોસ્ટેટ કેન્સર ડિટેક્ટ કર્યું હોય અને એ ઓર્ગન કન્ફાઇન્ડ હોય તો અમે પહેલાં અમે ઓપન સર્જરી કરતા હતા, બહુ ડિફિકલ્ટ હતું, ડીપમાં કાઢવું પડે. પછી લેપ્રોસ્કોપી ચાલુ કર્યું અને લેપ્રોસ્કોપી અમે ઓપન સર્જરી 36 કેસમાં કરી 90s, અને પછી કારણ કે પહેલાં અમે આ બધા પીએસએ કરાવ્યું, અલ્ટ્રાસાઉન્ડ કર્યું, નિદાન થયું, પછી શું, પછી ઓપરેશન કરવા લાગ્યા. એમાં પહેલાં ઓપન સર્જરી કરી, પછી લેપ્રોસ્કોપિક કરી અને પછી રોબોટ લઈ આવ્યા, અને રોબોટની અંદર સૌથી મેક્ઝિમમ સર્જરી કરી. ઓપન સર્જરી 36 પેશન્ટ, લેપ્રોસ્કોપિક 94% કેસીસમાં, અને રોબોટિક સર્જરી હવે 900 ઉપર થઈ ગઈ છે. એટલે રોબોટ હેઝ મેડ લોટ્સ ઓફ ડિફરન્સ. નોટ ઓન્લી કે તમે એની અંદર ડેપ્થમાં જઈને જુઓ, વિઝન ઇઝ 30% મોર, 3D વિઝન મળે, અને તમે બેઠા બેઠા પણ તમે આખું ઓપરેશન કરીને હું આખું પ્રોસ્ટેટ કાઢી શકો, એની નર્વ છે એ પ્રિઝર્વ કરી શકો, અને પછી એનાસ્ટોમોસિસ બ્લેડરનું અને યુરેથ્રાનું આપણે એનાસ્ટોમોસિસ કરી શકીએ અને કોન્ટિન્યુઅન્સ પણ સારું થાય. એટલે રોબોટ હેઝ ચેન્જ ધ સિનેરિયો, અને અત્યારે સારામાં સારી ટ્રીટમેન્ટ, પ્રોવાઈડેડ પ્રોસ્ટેટ કેન્સર આપણે અર્લી ડિટેક્ટ કરીએ. જો કદાચિત આપણે લેટ ડિટેક્ટ કર્યું તો પણ વાંધો નહીં, તો પછી અમે પહેલાં હાર્મોન આપીએ. અત્યારે હાર્મોન પણ બહુ સરસ થઈ ગયો છે, એન્ટી ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન આવે છે, તે એન્ટાગોનિસ્ટ અને એગોનિસ્ટ, અને એ દવાથી પ્રોસ્ટેટ આખી શ્રિંક થાય, કેન્સર બધે પણ શ્રિંક થાય. અને પછી જ્યારે શ્રિંક થઈ જાય પછી આપણે એને રેડિએશન આપીએ અથવા બ્રેકીથેરાપી કરીએ અથવા ક્રાયોસર્જરી કરીએ, અને પછી એ પ્રોસ્ટેટને આપણે કેન્સરને મારી નાખીએ, અને બાકીની જે પસરેલી છે એમાં હાર્મોન આપી અને એને કંટ્રોલ કરીએ. જો હાર્મોન અમુક ટાઈમે ફેલ થાય તો કીમોથેરાપી આપીએ, જો કીમોથેરાપી ફેલ થાય તો ઇમ્યુનોથેરાપી આપીએ. ના, હવે તો એટલું બધું વધી ગયું છે કે પીએસએ ગાઈડેડ તમે રેડિએશન પણ આપી શકો તમે. એટલે આપણી પાસે બધી જ ટ્રીટમેન્ટ દરેક સ્ટેજ માટે છે. હવે સર, જેમ આપણે પહેલાં વાત કરી હતી એમ પ્રોસ્ટેટ આપણું સેક્સ ગ્લેન્ડ છે, તો અગર કોઈ પણ વ્યક્તિને પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થાય છે એના પછી તમારા મનમાં શું ચાલતું હોય છે, તમે વ્યક્તિને કઈ રીતે એમના ક્વોલિટી ઓફ લાઈફ માટે હેલ્પ કરી શકો? જ્યારે નિદાન થાય છે ત્યારે પેશન્ટ અને સગાના મનમાં કેન્સર કીધું એટલે જરા હવે શું થવાનું છે. એટલે પહેલાં હું એમને રીએશ્યોર કર્યું કે આ કેન્સર છે એ હું ઓપરેશન કરીને કાઢી નાખવાનો છું, અને સાથે લિમ્ફનોડ કાઢી લેવાનો છું, એટલે મને ખબર પડે કે પસરું છે કે નહીં, એટલે હું પહેલાં કેન્સર કાઢી નાખીશ. સો માય ફર્સ્ટ એમ ઇઝ ક્યોર ધ પેશન્ટ વિથ કેન્સર. પણ આ કરવાથી સેકન્ડ વસ્તુ છે કે યુરિન કંટ્રોલ, કારણ કે અંદરનું સ્ફિન્ક્ટર ચાલ્યું જાય છે, એટલે એને ફિઝિયોથેરાપી આપીને રીએશ્યોર કરું કે તું આ બરોબર એક્સરસાઇઝ કરીશ તો 95% ને 100% કંટ્રોલ આવી જાય છે.
એટલે ધીસ ઇઝ સેકન્ડ વસ્તુ. પણ ત્રીજી વસ્તુ બહુ અગત્યની છે કે જો યંગ પેશન્ટ હોય, એસ્પેશિયલી યંગ પેશન્ટ હોય, આ પ્રોસ્ટેટ કર્યા પછી દેર ઇઝ અ ઇફેક્ટ ઓન ધ સેક્સ લાઈફ. આ વીર્ય જ બનાવે છે પ્રોસ્ટેટ ગ્લેન્ડ, એટલે જ્યારે આ કાઢી નાખો તો વીર્ય ન બને, એટલે સેક્સ થાય પણ વીર્ય ન નીકળે. તો એ વખતે પણ ઘણીવાર એમને એવું લાગે કે નીકળ્યું એમ કરીને, પરંતુ સેક્સ કરવા માટે ઇરેક્ટાઇલ ફંક્શન જોઈએ અને એ થવા માટે એ નવ પ્રિઝર્વ કર્યું પડે, ત્યારે જ એ ઇરેક્શન થાય. અને જ્યારે નવ કદાચિત અમારે પ્રિઝર્વ ન થાય બીકોઝ ઓફ રોગને લીધે, તો પછી અમારે કદાચિત દવાઓ આપવી પડે અથવા પ્રોસેસીસ હોય એ આપવા પડે. પણ આ યુઝ્યુઅલી યંગ પેશન્ટમાં વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે અને હું ડિટેલમાં એ લોકોને માહિતી આપું છું, કારણ કે આ જરૂરી હોય છે. અને પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જો આપણને કંટ્રોલ સારો લાવવો હોય અને સેક્સ પ્રિઝર્વ કરવો હોય તો અર્લી ડાયગ્નોસિસ અને રિમૂવલ ઓફ પ્રોસ્ટેટ ક્યોર કરે, પ્લસ એની સાઈડ ઇફેક્ટ મિનિમમ થાય. હવે સર, એક વખત આ પ્રોસ્ટેટ કેન્સર સાજું થઈ જાય છે, ક્યોર થઈ જાય છે, તો શું એ પાછું આવી શકે ખરું? અને લાઈફ કેટલી ગણાય આપણે કોઈ પણ પ્રોસ્ટેટ કેન્સરના પેશન્ટની? કાશ્મીરમાં ટેરરિસ્ટ આવે છે, એકવાર તમે આવ્યા અને મારી નાખ્યા, બીજી વાર આવી શકે? કેન્સર ઇઝ કેન્સર. તમે ગમે તેટલું કોન્ફિડન્ટલી કહો કે આ ક્યોર થઈ ગયું, પણ છતાં પણ તમારે ઓબ્ઝર્વેશન રાખવું પડે. અમે પેશન્ટને પહેલા મહિને, એક મહિના પછી બોલાવીએ, પછી ત્રણ મહિના પછી, એક વર્ષે ત્રણ મહિને મહિને જોઈએ, બીજા વર્ષે છ છ મહિને જોઈએ, ત્રીજા વર્ષે 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 જોઈએ, અને પછી એને દર વર્ષે પીએસએ અને એક્ઝામિનેશન અને એ કરતા રહીએ. બિકોઝ અને આઈ હેવ અ પેશન્ટ હુમ મેં 18-20 વર્ષ ફોલોઅપ કર્યો છે, એ ઓફકોર્સ મારા ડેટા માટે, પરંતુ એ જોવા માટે કે મેં ઓપરેશન કર્યું છે તો 20 વર્ષ પછી શું થયું છે. અને ઓનલી લોંગ ટર્મમાં તમે જ્યારે લાંબા સમય તમે એમને જુઓ ત્યારે તમને જજમેન્ટ આવે કે તમે જે કર્યું છે એ બરાબર કર્યું છે કે નહીં. અચ્છા, બરાબર ન કર્યું તો કેન્સરની બિહેવિયર કેવી છે, અને કેન્સર કેનોટ બી ટ્રસ્ટેડ, એટલે એનું ચેકઅપ તો તમારે રાખવો જ જોઈએ, પીએસએ કરવું જ જોઈએ, તપાસ કરવી જ જોઈએ, અને હોય તો દવાઓ તો છે જ, એટલે તમે ઇઝીલી કંટ્રોલ કરી શકો છો, તો કંઈ પ્રોબ્લેમ તો છે જ નહીં. પણ જો અમે જ્યારે કેન્સર કાઢીએ ત્યારે મુખ્ય વસ્તુ એનું હિસ્ટોપેથોલોજી કરાવી લઈએ, બાયોપ્સી કરાવી લઈએ, અને એ આપણને કહે કે તમારું પહેલાંનું નિદાન, ઓપરેશન પહેલાંનું, એ સાચું છે કે નહીં. એમાં જરાક પણ ડાઉટ હોય કે કેન્સર થોડું બહાર ગયું હોય તો ઓપરેશન પછી બધું યુરિન કંટ્રોલ આવી જાય, ત્રણ મહિના પછી અમે શેક આપીએ. અને શેક અત્યારે તો એટલું સરસ, મીન ઇટ ઇઝ અ ઇમેજ ગાઈડેડ શેક આપે છે કે કોઈ જાતની અસર નથી હોતી અને પેશન્ટને એકદમ ક્યોર થઈ જાય છે. આઈ હેવ સીન ધ પેશન્ટ કે જેને આવું T3 થયું છે, રેડિયોથેરાપી આપી છે અને ફોલોઅપ કર્યા છે, એને 12-15 વર્ષ સુધી નોર્મલ જીવન. સર, એક વખત આ પ્રોસ્ટેટ કેન્સર ડાયગ્નોસ થઈ જાય છે, નિદાન થાય એનું, એના પછી ખર્ચો તો પુષ્કળ થતો હશે ને? મારા દ્રષ્ટિએ લાઈફની કિંમત ન આંકી શકાય. જો લાઈફ બચતી હોય તો એના માટે બધું જ, એટલે અમારી હોસ્પિટલ એવી જ બની છે કે જે નોન પ્રોફિટિંગ હોસ્પિટલ છે, ચેરિટેબલ હોસ્પિટલ છે, અને અમે બધી જ વસ્તુઓ એ કરીએ છીએ. અને જે અફોર્ડ ન કરી શકે એમને ફ્રી કરીએ છીએ. પણ હજુ ઇવન રોબોટિક સર્જરી અમે ફ્રી કરી છે કે જેનો ખર્ચો યુઝ્યુઅલી 4-5 લાખ રૂપિયા આવતો હોય, એ બધું ફ્રી કરેલું છે. એટલે પૈસાના લીધે અમે કોઈ દિવસ ટ્રીટમેન્ટમાં કાટકસર કરતા. હવે સર, તમારો 50 વર્ષથી વધુનો એક્સપિરિયન્સ રહ્યો છે, તમે દુનિયાને બદલતા જોઈ હશે, તમે નિદાનની પદ્ધતિઓ બદલાતા જોઈ હશે, ટ્રીટમેન્ટની પદ્ધતિઓ બદલાતા જોઈ હશે, તો ફ્યુચરમાં નિદાન અને ટ્રીટમેન્ટમાં તમને શું લાગે છે કે કેવા ચેન્જીસ આવશે? બહુ અગત્યનો છે કે અમે અત્યારે કેન્સર ડાયગ્નોસ કરીએ છીએ, પણ અમને હજુ ખબર નથી કેન્સરની બિહેવિયર કેવી છે, એગ્રેસિવ છે કે વેધર વી શુડ બી એગ્રેસિવ થવું જોઈએ. એટલા માટે આજકાલ અમે શરૂઆત કરી છે બ્લડ બાયોપ્સીની. જ્યારે અમે બાપ બાયોપ્સી લઈએ અને પીએસએ વધારે હોય અથવા પેલું ઇન્ટરમિડિયેટ હાઈ ગ્રેડ હોય ત્યારે બ્લડ બાયોપ્સી લઈએ, અને જોઈએ વધારે હોય તો વી ઓલ્સો બીકમ એગ્રેસિવ. અત્યારે બાયોપ્સી કર્યા પછી અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું છે કે જે એ બાયોપ્સી ઉપર ઇવન વધારે લાઇટ પાડી શકે કે જેથી પેથોલોજીસ્ટ કેન ગીવ અ બેટર ઓર રિલાયબલ ડાયગ્નોસિસ, એસ્પેશિયલી કે જ્યારે ડાઉટફુલ હોય
અને ગ્રેડિંગનું ડાઉટફુલ હોય ત્યાં આગળ. સો અત્યારે અમે મોલિક્યુલર બાયોલોજી ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છીએ. આઈ થિંક દેટ ઇઝ અ ફ્યુચર કે જે આપણને પ્રિડિક્ટ કરશે કે આ કેન્સર કેવી રીતે બિહેવ કરવાનું છે અને એ પ્રમાણે આપણે ટેલર કરી શકીએ આપણી ટ્રીટમેન્ટ કેવી છે આપણી એ ખબર પડે. હવે સર, પ્રોસ્ટેટ કેન્સરને લઈને મને જેટલા પ્રશ્નો હતા એ તો મેં તમને પૂછી લીધા, જેના જવાબ તમે મને આપ્યા ને એનાથી મને આજે પુષ્કળ વસ્તુઓ, નવી વસ્તુઓ જાણવા મળી છે. જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મને તો એ જ લાગ્યું કે માહિતીના અભાવને કારણે ઘણા લોકો વધારે હેરાન થતા હોય છે. એટલે અગર કોઈ પણ વ્યક્તિના ઘરમાં કોઈ પણ વ્યક્તિને જો પ્રોસ્ટેટ કેન્સર છે, બીજું કોઈ પણ કેન્સર છે, 45 વર્ષની ઉંમરથી એ રેગ્યુલરલી અગર જો PSA ટેસ્ટ બી કરાવશે તો પણ એમને ખબર પડી જશે અને વહેલું ડિટેક્ટ થશે તો પ્રોસ્ટેટ કેન્સરથી ડરવાની જરૂરત નથી. આ વિડીયોથી પ્રોસ્ટેટ કેન્સરનો ભય નથી વધ્યો, પ્રોસ્ટેટ કેન્સરના સામે નોલેજ વધ્યું છે, જે નોલેજથી પોઝિટિવિટી વધી છે. અને આ દરેક પોઝિટિવિટી વધારવાનું કારણ એક જ વ્યક્તિ છે, ડૉક્ટર મહેશ દેસાઈ. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. આ વિડીયોની માહિતી તમને ગમી હશે, કોઈ પ્રશ્ન પૂછવો છે તો કમેન્ટમાં પૂછજો કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર ડિરેક્ટલી તમે મુલજીભાઈ પટેલ ન્યુરોલોજીકલ હોસ્પિટલમાં ફોન કરીને પૂછી શકો છો. કોઈ પણ પર્સનલ સવાલ છે તો એ ત્યાં જ પૂછવો વધારે પ્રેફરેબલ છે, કમેન્ટમાં ના પૂછતા. અને આ માહિતી તમને ગમી છે તો લાઇક બટન દબાવતા જજો અને આવી જ માહિતી માટે VTV ગુજરાતી.com જોતા રહેજો. આપણે ફરી મળીશું. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.